બાબરા લોહાણા મહાજનના નેજા હેઠળ જલારામ જયંતીની રજા જાહેર કરવા બાબતે બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે બાબરા લોહાણા મહાજન પ્રમુખ, ટ્રસ્ટીઓ, જય જલારામ ટ્રસ્ટ પ્રમુખ તેમજ બહોળી સંખ્યામાં બાબરા લોહાણા સમાજના આગેવાનો અને યુવા વર્ગ હાજર રહ્યો હતો, જ્યારે ધોરાજીમાં લોહાણા સમસ્ત સમાજની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જલારામ જયંતીની જાહેર રજા આપવામાં આવે તેવી માંગ કરી હતી. બાબરા લોહાણા મહાજન તેમજ જલારામ ટ્રસ્ટ તેમની સાથે શ્રી રઘુવંશી હિતરક્ષા સમિતિ આ બધાના સહયોગથી જલારામ જયંતીની જાહેર રજા માટે જે સરકારશ્રી પાસે માગણી હતી એ આજરોજ આપણે બાબરા મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે અને સરકારશ્રી પાસેથી માગણી કરીએ છીએ કે જલારામ જયંતીની જાહેર રજા આપવા માટે. જલારામ બાપાની વાત કરીએ તો સમગ્ર વિશ્વની અંદર એક લોહાણા જ્ઞાતિ છે એવું નથી કે સમગ્ર વિશ્વની અંદર લોહાણા જ્ઞાતિ, વિશ્વની અંદર તમામે તમામ જ્ઞાતિઓ છે તે જલારામ બાપાને માને છે, જેથી આપણે સૌનો સાથ તમામ ગામોની અંદર જલારામ બાપાને માને છે તમામ જ્ઞાતિઓ, જેથી બધાની માન્યતાઓ રાખી અને સરકારશ્રીને આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કે જલારામ જયંતીની જાહેર રજા આપો. આ ઉપરાંત જૂનાગઢમાં પણ જલારામ જયંતીએ જાહેર રજા આપવાની માંગ કરવામાં આવી હતી, જેને લઈને રઘુવીર સેનાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જલારામ જયંતી 219મી આવી રહી છે તે નિમિત્તે સમસ્ત રઘુવીર સેના, જૂનાગઢ જલારામ યુવક મંડળ, મહાપરિષદ, લોહાણા મહાજન આટલી સંસ્થાઓ તરફથી કલેક્ટરને અને એસપીને આવેદનપત્ર આપીને જે જાહેર રજા જલારામ બાપાએ માત્ર લુહાણા સમાજના નહીં સમસ્ત ભક્તજનો દ્વારા જાહેર રજા ડિક્લેર કરવામાં આવે આ હેતુથી સમસ્ત ટીમ એમને સખત રૂપે આવેદનપત્ર દેવા માટે અને અમારી માગણી સંતોષાય અને જલારામ જયંતિ નિમિત્તે જાહેર રજા ડિક્લેર થાય અને જલારામ જયંતિ નિમિત્તે સમસ્ત જલારામ ભક્તોને માંગલ્ય પાર્ટી પ્લોટમાં પ્રસાદ લેવાનું અને સાંજે જે શોભાયાત્રા નીકળે છે આ બંનેનું આમંત્રણ પણ પાઠવવા માટે અમારી ચારેય સમિતિના સદસ્યો, અધ્યક્ષ, દરેક લોકો આવેલ છે અને અમારી કલેક્ટરને અને એસપીને આ બંને અમારી માગણીઓ છે. જય જલારામ. તેમજ કચ્છ અબડાસા તાલુકાના નલિયા ગામે લોહાણા મહાજનના દરેક ગામોના પ્રતિનિધિઓએ એકત્ર થઈ લોહાણા મહાજનના પ્રમુખ હરેશભાઈ આયાના અધ્યક્ષસ્થાને રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અબડાસા તાલુકા લોહાણા સમાજ વતીથી લોહાણાના સંત શિરોમણી જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે જાહેર રજા સરકારશ્રી કરે તેવી માગણી અર્થે અમે આવેદનપત્ર આપ્યું છે. અત્યારે આપણા દેશની અંદર બધા સમાજોની અંદર જે સંત શિરોમણી કે જે ધર્મગુરુ થઈ ગયા એમની જન્મજયંતિ નિમિત્તે જાહેર રજાઓ આપવામાં આવે છે, પરંતુ આ એક એવા સંત છે જે વિશ્વની અંદર અને દેશની અંદર અલગ તરી આવે એવા સંત છે. તેમના તીર્થસ્થાન ચમત્કારિક સંત છે, એમના સ્થાને કોઈ પણ દાન લેવામાં આવતું નથી. આવા ચમત્કારિક સંત વિશે જો જાહેર રજા સરકારશ્રી કરે તો એ આવકાર્ય ગણાશે અને લોહાણા સમાજની એવી લાગણી અને માગણી છે જેને સરકારશ્રી ધ્યાન આપે એ જ. ખાસ કરીને આજે કેટલા લોકો એકત્રિત થયા છો? અત્યારે 400 થી 500 લોકો તાલુકાના પ્રતિનિધિઓ એકત્ર થયેલા છે અને બધા સાથે મળી અને દરેક ગામના પ્રતિનિધિ પ્રતિનિધિઓ આજે રજૂઆત કરવા માટે મામલતદારશ્રીની કચેરીએ રૂબરૂ આવેદનપત્ર